ડભોઈ નાનોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે કોરોનાને સંપૂર્ણ નષ્ટ કરવા મહાદેવનું યજ્ઞ યોજાયું અગિયાર પંડિતોને લઈ બાર કલાકનું દેવોના દેવ મહાદેવને રીઝવવા મહાદેવ યજ્ઞ કરાયું હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા નવનાથ કાવડ યાત્રાને પ્રેરિત હરિહર આશ્રમના મહંત પરમપુંજ્ય વિજય મહારાજના નેતૃત્વમાં કોરોના જેવી મહામારી જલ્દી સમગ્ર વિશ્વ અને ભારત દેશમાંથી નષ્ટ થાય તે હેતુ માટે મહાદેવ યજ્ઞનું પ્રારંભ કરાયો હાલની કોરોના સ્થિતિને લઈ સમગ્ર સૃષ્ટિમાં કોરોના વિનાશ વાયરસને કારણે સમગ્ર માનવજાતની ઉપાય થઈ ગયેલ છે તેમ છતાં કોરોના સામે ઝઝમતી સરકાર સરકારી અધિકારીઓ દરેક સરકારી વિભાગ તથા કોરોના વોરિયર્સ દરેક રીતથી કોરોનાને હરાવવા પોતાનું યોગદાન આપી તેને સંપૂર્ણપણે લડત આપી રહ્યા છે તેઓમાં આજે ડબોયમાં નાનૂદી ભાગુર સ્થિત આવેલ હરિયારાશ્રમના महंत જેઓ નવનાથ કાવાડ યાત્રાને પ્રેરીતાને સદાશુક દુખના અવસરમાં અગ્રસે રહેતા અને તેઓ તેમના નેતૃત્વમાં આશ્રમમાં આવી વિપદાઓને સમય યજ્ઞ કરી વિપદાઓ દૂર થાય તે માટે સદત પ્રયત્નશીલ રહેતા હતા દરેક ધર્મ અને માનવજાત પ્રત્યે આદર ભાવના રાખતા પરમ પૂજ્ય વિજય મહારાજ નેતૃત્વ હેઠળ 11 પંડિતોને સાથે રાખી 12 કલાકનું યજ્ઞ કરી દેવોના દેવ મહાદેવને રાજી કર્યા કોरुण મહામંદિર કરવા મહાદેવને પ્રાર્થનાઓ કરી હતી જ્યારે પરમપુંજી વિજય મહારાજ જણાવ્યું હતું કે આજે કોરોનાની દુવિધા જે સમગ્ર વિશ્વને ગમરોડી રહી છે તેથી દરેક દુવિધાનું નિવારણ મહાદેવ જ કરે છે તેથી મહાદેવનું યજ્ઞ કરી મહાદેવને રિજવી ખુશ કરી મનાવવાથી જ આ બીમારીને નસ્ત નાબૂદ થવા પામશે અને ઢબોઈની જનતાને સંદેશ પાઠવતા જણાવ્યું હતું આવા કોરોનાના ગંભીર ચાલતા દોરમાં આપણે સૌ એક થઈ રહેવું જોઈએ અને નાત જાત અને ધર્મ ભૂલીને એકમેકને મદદરૂપ થવું જોઈએ તથા ઈન્સાનના ધર્મનું પાલન કરી ઇન્સાનિયતને મહેકાવવી જોઈએ એ तो चालू किया है देश में जितनी महामारी है उस महामारी को ख़त्म करने के लिए देश में शांति मिले ये कोरोना का जो महत्व फिर से बढ़ बढ़ने चाह रहा है इसको भी मतलब इसकी इसकी भी आहूति दे रहे हैं यहाँ से भी हो जहाँ तक हमको उम्मीद है कि जनवरी तक इसको भी खत्म हो जाने का ये अभी जो कोरोना चालू हुआ है ये देश के भला के लिए है और सब जाति वालों से हम यही प्रार्थना करेंगे सब लोग सुमत से प्रेम से